રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કરતા સામાજિક સંસ્થાઓ, યોગા જોડે જોડાયેલા લોકો, યોગા માટે વિચારતા અને ભવિષ્યમાં યોગા ક્યારે જોડવું એનું મુહૂર્ત નીકાળવા માટે તમામ સરકારી વિભાગો એક થઈને ટીમ ગુજરાત તરીકે તમામ જિલ્લાના વહીવટીતંત્ર, તમામ વિભાગો એક સાથે મળીને 21મી જૂનનો યોગા દિવસ દેશમાં સૌથી સફળતાપૂર્વક બધા જ કાર્યક્રમોનું આયોજન કરવા માટે તૈયાર થઈ ચૂક્યું છે. રાજ્યમાં કુલ મલાવીને 1.25 કરોડથી વધારે લોકો આ વખતે વિશ્વ યોગા દિવસના દિવસે ભાગ લેવાના છે. આ 1.25 કરોડ લોકો એવા હશે કે જે વિવિધ કાર્યક્રમોમાં અલગ અલગ જગ્યાઓ પર ભાગ લેશે અને આ વર્ષે આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અમૃત સરોવર પર આ કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાતની ઐતિહાસિક જગ્યાઓ પર આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમ વિભાગ દ્વારા આપણે સૌને અહીંયા જે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું છે એ પ્રેઝન્ટેશનથી આપણે અંદાજો આવે છે અને ખૂબ સારી રીતે છેલ્લા 6 મહિનાથી માત્ર વિશ્વ યોગા દિવસના દિવસે યોગા થાય એટલું જ નહીં પણ જાન્યુઆરી મહિનાથી યોગાના વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતના તમામ ઉંમરના લોકોને યોગા જોડે જોડવામાં વિભાગને ખૂબ સારી સફળતા મળી છે. તે બદલ વિભાગની આખી ટીમને હું અભિનંદન આપું છું. ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય કે યોગાના આટલા મોટા કાર્યક્રમો આટલા મહિનાઓ સુધી ગુજરાતના આટલા ગામડાઓ સુધી વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમો પહોંચાડવામાં સફળતા મળી અને આ સફળતા ખૂબ મોટી છે. જે આંકડો અમે જોઈએ છે કે ડેલી રૂટીનમાં યોગામાં જે લોકો જોડાયા એની જે સંખ્યા છે વર્ષથી આ વર્ષ સુધી એક્ઝેક્ટ ડબલથી વધારે એવરેજ જે રિસર્ચ જે અમે લોકોએ સર્વે કરાવ્યું છે એમાં આંકડો ડબલથી વધારે રેગ્યુલર યોગા કરતા લોકો વધી ગયા છે. હવે તો આ યોગા ગુજરાતમાં નવા રેકોર્ડો સ્થાપિત કરવાનો છે. 15મી તારીખે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, એના પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ, એના પછી પંચાયત વિભાગ, એના પછી ગૃહ વિભાગ, એના સિવાય હજારો સામાજિક સંસ્થાઓ 15થી 20 તારીખ સુધી વિશ્વ યોગા દિવસના સ્વાગતમાં અનેક કાર્યક્રમો કરવાના છે, અનેક નવા કીર્તિમાન સ્થાપિત કરવામાં આવવાના છે. 21મી તારીખે રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ સુરત મુકામે આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વાય જંકશન તરીકે ફેમસ જે રોડ છે તેના 3 દિશામાં 4-4 કિલોમીટર એટલે કે 1.25 લાખથી વધારે લોકો યોગામાં રોડ પર જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જોડે જોડે તમામ રોડ પર સામનેનો રોડ ખાલી રાખવામાં આવ્યો છે. આસપાસના બિલ્ડિંગોને કોઈ બી ઇમરજન્સી હોય તો બહાર કઈ રીતે નીકળી શકાય, કોઈ બી પ્રકારની બીજી તકલીફ ના પડે, એરપોર્ટ અવર જવરમાં તકલીફ ના પડે તેનું બી આયોજન ચાલુ છે અને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તેની બી ખાસ ચિંતા કરવામાં આવી છે. વિશ્વ યોગા દિવસના દિવસે સુરતમાં 1.25 લાખ લોકો એક સાથે મળીને જ્યારે યોગા કરશે તેમાં વડીલો, બહેનો, યુવાનો, સ્ટુડન્ટો, અલગ અલગ ફોર્સિસ, અલગ અલગ સ્પોર્ટ્સમાં જોડાયેલા યુવાનો, આ પ્રકારે તમામ ફિલ્ડના લોકો આ યોગા દિવસના મુખ્ય કાર્યક્રમની અંદર ભાગ લેશે. આ જ રીતે તમામ જિલ્લાઓમાં જે મુખ્ય કાર્યક્રમો જિલ્લા સ્તરના આયોજન કરવાના છે તેનું બી પ્લાનિંગ થઈ ગયું છે. 13મી અને 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો દ્વારા આની માહિતીઓ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવશે.